વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. રાજકોટ તરફથી રાજકોટ આરોગ્ય વિભાગના લોકોની જે બેદરકારી સામે આવી છે, લાલિયાવાડી સામે આવી છે. એસટી બસ પોર્ટ પર ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ બંધ હોવાનું સામે આવ્યું. એસટી સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. બુથ પર આરોગ્યના કોઈ કર્મી હાજર ન હોવાનું સામે આવ્યું. ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ માટે કોઈ પ્રકારની વ્યવસ્થા અહીંયા રાખવામાં નથી આવી. તો બીજી તરફ મોટી સંખ્યામાં જે મુસાફરો એસટી બસ ડેપો પર ઉમટ્યા છે, તેને જોતા ક્યાંક ને ક્યાંક કોરોના હજુ પણ વકરે તો નવાઈ નહીં. જે બુથ બનાવવામાં આવ્યા છે ટેસ્ટિંગ ડોમ, તેની ઉપર કોઈ પણ આરોગ્યકર્મી હાજર ન હોવાનું સામે આવ્યું. તો બીજી તરફ લોકો પણ જાણે એસઓપીના ધજાગરા ઉડાડતા નજરે પડ્યા. કોઈપણ પ્રકારનું અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક કે સેનિટાઇઝરનો ઉપયોગ જોવા નથી મળી રહ્યો. રાજકોટમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વાત કરીએ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. ધ્રુવ, રાજકોટમાં એસટી ડેપો પર જે રીતે આરોગ્ય વિભાગની લાલિયાવાડી સામે આવી છે, શું વધુ વિગતો? હજી શિવાંગીની વાત કરીએ તો એસટી બસ પોર્ટ ઉપર જે આરોગ્ય તંત્રની લાલિયાવાડી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ગઈકાલે પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા આ જ પ્રકારના જે અહેવાલ છે તે ક્યાંક ને ક્યાંક પ્રસારિત કરવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે જે રીતે જે મનપા અત્યારે કોવિડ ગાઈડલાઇન્સનું ફોલો કરવું જોઈએ, મનપા અત્યારે એ રીતે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી રહી. સ્પષ્ટપણે જે રીતે હાલ બસપોર્ટની જો વાત કરીએ તો બસપોર્ટમાં જ્યારે મુસાફરોની અવર જવર હોય છે ત્યારે ચેકિંગની કામગીરી નથી થઈ રહી. અને મહત્વની બાબત ગઈકાલે પણ મંતવ્યે કહ્યું હતું કે જે ચેકિંગની કાર્યવાહી છે તે કોઈ એકથી બે કર્મીઓ દ્વારા ન થઈ શકે, કારણ કે અહીં સંખ્યાબંધ લોકો છે તે આવતા હોય છે, ત્યારે આરોગ્ય કર્મી આપણી સાથે છે તે શું કહી રહ્યા છે. કારણ કે આજે મંતવ્યના કેમેરામાં તેઓ પણ ક્યાંક ને ક્યાંક ગેમ રમતા નજરે પડ્યા. આપ શું કહેશો, શું નામ છે આપનું? તો સોલંકીભાઈ, સોલંકીભાઈ શું વ્યથા છે? વ્યથા સરજી એવી છે કે પૂરતો સ્ટાફ નથી, અને બીજી વસ્તુ કે કોઈ રાજકોટની પબ્લિક અથવા અન્ય પબ્લિક માસ્ક પહેરતી નથી, અને સ્કેનિંગ કરવા માટે અને ટેસ્ટિંગ કરવા માટે અમે બોલાવીએ છીએ તો અમારાથી દૂર ભાગે છે, અને આરોગ્યની ટીમથી એ દૂર ભાગવાથી જો અને માસ્ક પણ બેદરકારી રાખે છે. એ લોકો જો માસ્ક નહીં પહેરે અથવા સેનિટાઇઝિંગ નહીં કરે તો એક બે ઓમિક્રોનના જે પેશન્ટ છે એ અહીંયાથી પસાર થઈ જાય તો અમને કેમ ખ્યાલ આવે? ગઈકાલે પણ મંતવ્યની ટીમ અહીં પહોંચી હતી પણ અહીં કોઈ હતું નહીં, શું કહેશો આપ? મારી ડ્યુટી સવારે 7 થી 2 વાગ્યા સુધીની છે કન્ટિન્યુ, અને 11 નવેમ્બર 1 નવેમ્બર થી 31 ડિસેમ્બર સુધીનો મારો 1 મહિનાનો અહીંયા ઓર્ડર થયેલો છે. અને આરોગ્ય કેન્દ્ર વિથની સાથે ટીમમાં કેટલા જણા છે? મારી સાથે અત્યારે ટીમમાં 3 જણા છે, એમાં 3 જણાની અંદર 2 આરોગ્ય કેન્દ્ર ફાળવેલા છે, 1 વિજય પ્લોટ ને 1 રામનાથપુરા છે. એવી રીતે એટલે મારું કહેવું એમ છે કે સ્કેનિંગ વિથ ટેસ્ટિંગ વિથ સ્કેનિંગ વિથ વાત આવે છે, પણ સ્ટાફ હજુ કેટલો જોઈએ જેથી કરીને જે આજે લોકો જે અવર જવર કરે છે તેનું સ્ક્રીનિંગ થઈ શકે? આરોગ્ય વાઇઝ 3-3 જણાનો સ્ટાફ જોઈએ, એક એન્ટ્રી લખે, એક સ્કેનિંગ કરે, અને એક આરટીપીસીઆર વિથ એન્ટીજન ટેસ્ટ કરે. એટલે એક આરોગ્ય વાઇઝ 3 જણાની જરૂર હોવી જોઈએ. લોકો ના કહે છે, એક બાજુ તમે ટેસ્ટિંગની પ્રક્રિયા કરો છો, લોકો ના કહે છે, પોલીસની સ્ટાફની જરૂર છે કે કેમ, શું કહેશો? થોડીક સુરક્ષાની જરૂર છે. અમુક પબ્લિક જે છે માથાભારે પબ્લિક છે, એ લોકો માનતા નથી, માસ્ક પહેરતા નથી, સોશિયલ ડિસ્ટન્સમાં ચાલતા, અને એક જ સાથે આખું ટોળું નીકળે છે. પણ આરોગ્ય કર્મીએ પોતાની વ્યથા છે તે પ્રગટ કરી, ઘણા એવા જે લોકો છે જે મુસાફરો છે તે જ્યારે એન્ટ્રી લેતા હોય છે ત્યારે જે નારાજગી વ્યક્ત કરે છે કે તેઓ સ્ક્રીનિંગ નહીં કરાવે તેવું કહે છે, તેવી પબ્લિકને ક્યાંક ને ક્યાંક
પોલીસ કર્મી જ સંભાળી શકે તેવું તેમનું કહેવું છે. મહત્વની બાબત એ છે કે અહીં ખૂબ જ ઘોર બેદરકારી સામે આવી છે. ઘણી વખત જી જી શિવાંગીની ચોક્કસ ધ્રુવ માહિતી બદલ આભાર.